અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આપ સૌનું સ્વાગત છે. આજે ગુજરાતી ક્લાસિકમાં કંકુ પન્નાલાલ ફિલ્મોમાં એ વિશે વાત કરશે શ્રી ટ્રસ્ટી પટેલ. ટ્રસ્ટી બેનનું સ્વાગત કરીએ. આમ તો આજે કવિવર રવીન્દ્રનાથ ટાગોરની જન્મ જયંતિ છે અને એની સાથોસાથ ગુજરાતના પ્રશિષ્ટ લેખક શ્રી પન્નાલાલ પટેલની પણ 105મી જન્મ જયંતિ છે. આજે આ એક સુભગ યોગ છે કે પન્નાલાલ પટેલની આજે જન્મ જયંતિ છે અને તેમના પુત્રવધુ દ્રષ્ટિબેન તેમના સર્જન વિશે આજે વાત કરશે. ખૂબ આનંદની વાત છે. ગુજરાતી સાહિત્યને રાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત એવો જ્ઞાનપીઠ એવોર્ડ બીજી વાર પન્નાલાલ પટેલે અપાવ્યો. આજે તેમની નવલકથા કંકુ વિશે વાત થવાની છે. તે નવ સૌરાષ્ટ્ર સામયિકના દિવાળી અંકમાં પ્રકાશિત થઈ હતી અને એ સમયે લેખકને પુરસ્કાર મળ્યો હતો 5 રૂપિયા. ત્યારે તો રઘુવીરભાઈ કહી શકે કે 5 રૂપિયાનું પણ ઘણું મૂલ્ય હશે. કંકુ ઉપરથી કાંતિભાઈ રાઠોડે ફિલ્મ બનાવી. પન્નાલાલ પટેલ ગુજરાતી સાહિત્યના કદાચ પ્રથમ એવા સાહિત્યકાર છે કે જેમની કૃતિ આધારિત ફિલ્મને શ્રેષ્ઠ પ્રાદેશિક ફિલ્મ તરીકેનો રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયો. આજે 105મા જન્મ દિવસે પણ એ એટલા જ પ્રસ્તુત છે. પછીથી આપ જોઈ શકશો કે કેટલી સરસ ફિલ્મ બની હતી. કંકુ ફિલ્મ શિકાગોના આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં પણ ચમકી હતી. કેટલી ગૌરવની વાત કહેવાય. એટલે ગુજરાતી ભાષા, ગુજરાતી સાહિત્ય, ગુજરાતી સાહિત્યકાર અને ગુજરાતી સાહિત્યિક કૃતિ, આ બધાનું એ કેટલું મોટું ગૌરવ ગણાય. પન્નાલાલ પટેલ કૃત કંકુ અને ફિલ્મ વિશે વાત કરશે ટ્રસ્ટીબેન. બે જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા વરિષ્ઠ સાહિત્યકારોના તેઓ દીકરી છે. શ્રી રઘુવીરભાઈ ચૌધરીના દીકરી છે તો પન્નાલાલ પટેલના પુત્ર વધુ છે. એટલે સાહિત્ય પ્રેમ તો ગળતુંથીમાં મળ્યો જ હોય ને. મોરના ઈંડાને કંઈ ચિતરવા ના પડે. દ્રષ્ટિબેને સાહિત્ય અને સિનેમા પર PhD કર્યું છે. શ્રી પન્નાલાલ પટેલે સાધના પ્રકાશનની સ્થાપના કરી હતી. દ્રષ્ટિબેને એ કાર્ય વારસો આગળ ધપાવ્યો છે. તેઓ શ્રી પન્નાલાલ પટેલના પુસ્તકોનું પુનર્મુદ્રણ કરી તેને નવું કલેવર આપીને સંજીવની પ્રકાશન અંતર્ગત પ્રસિદ્ધ કરવાનું ખૂબ મહત્વનું કામ કરી રહ્યા છે. આમ તો તેઓ અમેરિકામાં સ્થાયી થયા હતા, પરંતુ ગુજરાતી ભાષા પ્રેમ, સાહિત્ય પ્રેમ ને ખાસ કરીને નવી પેઢી બાળકોમાં ભારતીય સંસ્કૃતિ ને સંસ્કારનું સિંચન થાય એવા ઈરાદાથી તેઓ ભારત પરત આવ્યા અને અહીં આવીને સાહિત્યની પ્રવૃત્તિમાં રત થઈ ગયા. પન્નાલાલ પટેલ કૃત માયેલા જીવનું તેમણે ખૂબ સરસ વાંચિકમ તૈયાર કર્યું છે અને તેની ખૂબ સરસ પ્રસ્તુતિ પણ તેઓ કરે છે. તો હું દ્રષ્ટિબેનને આમંત્રણ આપું છું કે તેઓ શ્રી પન્નાલાલ પટેલ અને કંકુ વિશે વાત કરે. શ્રી દ્રષ્ટિ પટેલ, નમસ્કાર. પન્નાલાલ પટેલની જન્મતિથિ અમે દર વર્ષે છેલ્લા 6 વર્ષથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહકારથી અને તમે બધા સહૃદયોના પણ સહકારથી ઉજવીએ છીએ એનો ખૂબ આનંદ છે. તો પન્નાલાલ પટેલના પરિવાર વતી હું આપ સૌનો પહેલાં જ આભાર માની લઉં છું. કંકુ એક સૌથી મોટી ગેરસમજ, બહેને પણ જે વાત કરી એ પરથી આપણે આપણા બધામાં એ છે કે કંકુ નવલકથા પરથી બનેલી ફિલ્મ છે. હકીકતમાં 1936માં પન્નાલાલે ઉમાશંકર જોશીના સૂચનથી લખવાનું શરૂ કર્યું. સુંદરમને બતાવતા શરૂઆતમાં કવિતાઓ બતાવી, પણ એ જોડકણા જેવી હતી એવું પન્નાલાલ ખુદ પણ કબૂલ કરે છે અને સુંદરમને પણ ખાસ કંઈ પસંદ આવી નહોતી. એટલે પન્નાલાલે વાત વાતમાં પૂછ્યું, તો સારું હું વાર્તા લખું. કે વાર્તા લખો. અને પહેલી જ વાર્તા એમણે સુંદરમને આગળ વાંચી અને સુંદરમે ખુશ થઈને
ફૂલછાબ ઝવેરચંદ મેઘાણી ચલાવતા હતા ત્યાં મોકલી આપી અને એ શેઠની શારદા વાર્તા ઝવેરચંદ મેઘાણીએ છાપી અને કુંવારી કલમ અને ધરતીનું ધાવણ એ રીતે એ વાર્તાને એમણે વધાવી લીધી અને એ જ તબક્કામાં બીજી કે ત્રીજી જ વાર્તા લખાઈ કંકુ 1936માં. એટલે આપણે એવું અનુમાન કરી શકીએ કે નવેમ્બરમાં ઉમાશંકરને મળ્યા એ પછી તરત બીજી કે ત્રીજી વાર્તા તો કદાચ ડિસેમ્બર 1936 અથવા 1937ના પ્રારંભમાં પન્નાલાલ પટેલે કંકુ વાર્તા લખી અને કંકુ વાર્તા જે લખી એનું પહેલું જ વાક્ય, જો ન કરે નારાયણને હું મરી જાઉં તો તું તારો ભવ ન બગાડતી કોઈ સપૂતનું ઘર ખોળી લેજે, આ કંકુ વાર્તા આ રીતે શરૂ થાય છે. અને કંકુ વાર્તાનો ઇતિહાસ પણ મજાનો છે. પન્નાલાલે જ્યારે પોતાની આત્મકથાને આત્મકથાના સ્વરૂપના બદલે નવલકથા સ્વરૂપે લખવાનું પસંદ કર્યું ત્યારે એમાં એમણે આ અંતરંગમાં કંકુ વાર્તા, પહેલાં તો એમણે જે શરૂઆતમાં વાર્તાઓ લખી એમાં આ પહેલી વાર્તા પ્રસ્થાન માટે મોકલી આપી એમ એમણે લખ્યું હતું, પણ રામનારાયણ વિશ્વનાથ પાઠક, રાવી પાઠકે આજકાલ વિષયની નિર્બળતા ઉપર બહુ વાર્તાઓ લખાય છે એમ કહીને કંકુને પાછી મોકલી આપેલી, એટલે પન્નાલાલે સાચવીને રાખેલી. અને પછી સંપર્કમાં એમને હતા ભોગીલાલભાઈ, એમણે કહ્યું કે તમને મળવા બોલાવે છે, ત્યાં ગયા અને જોયું કે નવ સૌરાષ્ટ્ર અઠવાડિક એના તંત્રી કકલભાઈ કોઠારી આવ્યા છે, એમને મળ્યા પન્નાલાલ અને કકલભાઈએ કહ્યું કે કંઈ વાર્તા હોય તો આપો. એટલે પન્નાલાલે મનમાં વિચાર્યું કે આપણે અહીં કંકુ ખપાવી દઈએ આમની પાસે, અને એમણે પોતે જ આ ખપાવી દેવો શબ્દ લખ્યો જ છે જિંદગી સંજીવનીમાં, અને એ વિચારે એ જઈને કંકુ લઈ આવ્યા. પણ સર્જકનો સ્વભાવ એટલે પછી એમણે સ્પષ્ટતા પણ કરી કે રાવી પાઠકે પ્રસ્થાન માટે આ વાર્તા નકારી હતી. એટલે કકલભાઈ એમને પાછું એવું પણ કહે છે કે એમને શું ખબર પડે આ પ્રેમને બધું, એ તો વિધુર છે, એટલે કે લાવો તમે આપણે જોઈ લઈશું. અને પછી નવ સૌરાષ્ટ્રના દિવાળી અંકમાં એમણે આ વાર્તા છાપવાનો નિર્ધાર કર્યો અને પન્નાલાલે સ્પષ્ટ પૂછી લીધેલું પુરસ્કાર કેટલો આપશો. પહેલાં 10 રૂપિયા માંગેલો, છેવટે નેગોસિએશન્સ આપણે કહીએ તો 5 ઉપર થયેલું, અને પન્નાલાલનો જ શબ્દ છે માતબર, 5 રૂપિયાનો માતબર પુરસ્કાર પણ કંકુને પહેલવહેલો મળેલો, કારણ કે પ્રસ્થાનમાં જે વાર્તાઓ છપાતી એ માટે કોઈ જ પુરસ્કાર પન્નાલાલને મળતો નહીં, જે પુરસ્કાર હતો એ પ્રસ્થાન એમને મળતું. રાવી પાઠકે કહેલું કે પુરસ્કાર નહીં આપી શકીએ પણ પ્રસ્થાન મળતું, અને એ પણ પન્નાલાલ માટે ઘણા ગૌરવની વાત હતી. એમનું જીવન તો જે હતું એ તમે બધા તમારા અભ્યાસથી વાંચી શકો છો કે કેવા શ્રમના વર્ષો એમણે વિતાવેલા, અને એમાંથી પોતાના અનુભવથી, કલ્પનાથી અને નિરીક્ષણથી, આ 3 શબ્દો હું મારા પપ્પા રઘુવીર ચૌધરી પાસેથી શીખી છું કે પન્નાલાલે કેવી રીતે પોતાની સર્જન સૃષ્ટિ આ રીતે પોતાના અનુભવની જે મૂડી હતી, એમની જે કલ્પના સૃષ્ટિ હતી, અને નિરીક્ષણ તો અદ્ભુત હતું. એ પુરુષોનું તો આપણે સમજ્યા, પણ નારીના મન હૃદયમાં બેસીને એમણે જે રીતે પોતાની કલમ ચલાવી છે એના માટે અદ્ભુતથી કંઈ બીજો શબ્દ વાપરી જ ન શકાય. તો આ શરૂઆતની જ વાર્તા તમે જુઓ તો કંકુ, આપણને એમ જ લાગે કે એમની આસપાસ આ કંકુ હશે, કે જે જોઈને કે એને એના પરિચયમાં આવીને એમણે આ વાર્તા રચી હશે, એવી સુંદર રીતે આ વાર્તા એમણે રચી. 20 પાનાની વાર્તા છે. પરમ દિવસે જ કિરીટભાઈ વાત કરતા હતા કે 1944ના વાર્તા સંગ્રહ લખ 84માં એમણે આ વાર્તા છાપી છે. એમનો પહેલો વાર્તા સંગ્રહ સુખ દુઃખના સાથી હતો, એમાં આ વાર્તા નથી. કદાચ એ 20 પાના એ વખતે મેનેજ કરવા અઘરા પડ્યા હશે એવું કંઈ આપણે તો પછી જે અનુમાન લગાવીએ. તો પહેલી વાર આ વાર્તા જ્યારે કકલભાઈએ કહ્યું કે છાપવી છે અને એમણે હા પાડી, એ પછી પન્નાલાલને કીધું તમે આવો ઓફિસે. બંસી વર્મા, જો કોઈએ નામ સાંભળ્યું હોય તો, બહુ મોટા કાર્ટૂનિસ્ટ ચિત્રકાર, તો બંસી વર્માએ એ વખતે નવ સૌરાષ્ટ્ર માટે પન્નાલાલનો સ્કેચ દોર્યો
અહીં પણ સરસ વાત પન્નાલાલ કરે છે કે મને બોલાવ્યો અને હાથમાં થેલી હતી તો કે તમારો સ્કેચ બનાવવાનો છે ત્યાં બેસો, એટલે વર્માની સામે ગોઠવાતા પહેલા પન્નાલાલ પૂછે છે આ મારી થેલી એમ કે ફોટામાં, એટલે કે ના હું તો તમે ગમે તે હશે તમે બેસો, મારે તમારો સ્કેચ જ દોરવાનો છે અને આ પહેલવહેલો સ્કેચ એ રીતે, એટલે જે સંશોધકો છે એ ક્યાંકથી જો આ નવ સૌરાષ્ટ્રનો અંક મેળવી આપે તો ધન્ય ધન્ય આપણે થઈ જઈએ, કારણ કે કંકુનું પણ ચિત્ર બંસી વર્માએ આ સામયિક અઠવાડિક માટે દોરેલું, બે ત્રણ સ્કેચ આવેલા એવું પન્નાલાલ નોંધે છે. તો પહેલાં વાર્તા, પછી લખ 84 વાર્તા સંગ્રહ, એ પછી પન્નાલાલની શ્રેષ્ઠ વાર્તાઓ, એમાં પણ એમણે કંકુનો સમાવેશ કર્યો છે. એ પછી પન્નાલાલ કહે છે મારી સ્મૃતિમાંથી આ વાર્તા લગભગ જતી રહેલી અને 1968માં કાંતિલાલ રાઠોડ પ્રગટ થાય છે, પન્નાલાલને મળવા જાય છે અને કહે છે કે કંકુ ઉપરથી ફિલ્મ બનાવી છે. પન્નાલાલને નવાઈ લાગે છે કંકુ ઉપરથી ફિલ્મ, અને છેવટે હા તો પાડે છે પણ કે તમે સંવાદો અને સિનારીઓ મને લખી આપજો. અહીં એક વાત નોંધવાની કે પન્નાલાલને સિનેમા માટે જો લખવાનું હોય તો હમણાં જ આપણે આનું એક ગીત જે જોતા હતા, હવે વિચારો કે જે મુખ્ય અંગ છે આપણી ફિલ્મોનું સંગીત અને જે પણ બેકગ્રાઉન્ડ સ્કોર છે એ તો પન્નાલાલ સાંભળવાના નહોતા. તો ફિલ્મમાં દ્રશ્ય શ્રાવ્ય તો એમના માટે તો આ મૂંગી ફિલ્મ જ છે, એટલે તમારામાંથી કોઈએ જો અમૃત ગંગરને વાંચ્યા હોય તો એમના આકડામણ એમના લગભગ દરેક લેખોમાં જ્યારે પન્નાલાલનો નિર્દેશ કરે ત્યારે લખે કે પન્નાલાલે શબ્દોથી જે ધ્વનિ વિશ્વ સર્જ્યું છે એ કોઈ ફિલ્મ સર્જક એને પોતાની ફિલ્મમાં ઉતારવા માટે સમર્થ જ નથી. પણ સિનેમા પોતે એક અલગ માધ્યમ છે અને એ તો એની જે જે શક્યતાઓ છે એ કેમેરાથી, કેમેરાના લેન્સથી તમારે કંડારવાની છે. પણ હું ટૂંકમાં પહેલાં કંકુની વાત પૂરી કરું, કારણ કે પછી આપણે છેવટે તો દ્રશ્ય શ્રાવ્યમાં ખોવાઈ જવાનું છે. પન્નાલાલે કાંતિલાલ રાઠોડને ફિલ્મના હક્કો આપ્યા, કાંતિલાલ રાઠોડ સાબરકાંઠાનો પ્રવાસ, માંડલીનો પ્રવાસ પણ કરી આવ્યા, લોકેશન જોયું, છેવટે એમણે શૂટિંગ કર્યું સાણંદ નજીક વીરપુરમાં સ્ટુડિયો ઊભો કરીને. અને કાંતિલાલ રાઠોડ માટે એમ કહેવાય કે આપણા જે ઇન્ડિયન સિનેમા એમાં ન્યૂ વેવ સિનેમા જેને આપણે મોટેભાગે આર્ટ ફિલ્મ કહીને આમ નાકનું ટીચકું ચડાવીએ તો આર્ટ ફિલ્મવાળા એમ, પણ એ આર્ટ ફિલ્મ, ગુજરાતી ભાષાની આર્ટ ફિલ્મ પહેલી કોઈને કહેવી હોય તો એ આ કંકુ છે. અને તેમ છતાં એ મનોરંજક બની છે એમ હું તમને ખાતરીપૂર્વક કહી શકું, કારણ કે મેં ગયા અઠવાડિયે આખી ફિલ્મ જોઈ અને ખરેખર ગમે એવી ફિલ્મ બની છે. હું પહેલાંય માનતી હતી અને ગયા મહિને કિરીટભાઈને મેં કહેલું કે વાર્તા કંઈ મને બહુ ગમી નહોતી, એટલી સરસ વાર્તા નથી, નવલકથા સારી છે. નવલકથા પન્નાલાલે પછી લખી, 1968માં ફિલ્મ બની, 1969-70માં પન્નાલાલે નવલકથા લખી અને આ નવલકથામાં જે ફિલ્મમાં એમણે સિનારીઓ ઊભા કરવા માટે કાંતિલાલને મદદ કરી હતી એમાંથી એમણે દ્રશ્યો, પ્રસંગો, પાત્રો, ખાસ કરીને જે કાળુનું પાત્ર વાર્તામાં તો છેલ્લે આવે છે પણ એ કાળુનું પાત્ર અગાઉથી, કાળુ અને ભૂરી દંપતી છે અને ભૂરી પછી મરી જાય છે અને કાળુ વિધુર બને છે જેની સાથે પછી કંકુના લુગડા પહેરાવાની ઘટના બને છે, એ કાળુનું પાત્ર પણ નવલકથામાં પ્રમાણમાં સારી રીતે, અને સૌથી મહત્વનું જે નવલકથામાં બન્યું છે તે મલકચંદ. કારણ કે ફિલ્મ જ્યારે બની અને લોકોએ એ વખતે તો વિવેચકો બહુ જ આકરા હતા, અત્યારે આપણે ફેસબુક અને વોટ્સએપમાં વાંચીએ તો ખબર જ ના પડે કે આ ફિલ્મ કેવી હશે, પણ એ વખતે સ્પષ્ટ કહેતા, કડવું પણ પુષ્કળ લખતા, અને એવું જ કડવું કંકુ માટે જે સિનેમાના રસિયા હોય કે એમણે વાંચ્યું હોય તો આશીષ રાજાધ્યક્ષ અને પોલ વિલમેન એમનો એક એન્સાયક્લોપેડિયા ઓફ ઇન્ડિયન સિનેમા છે, એમાં તો એમણે કંકુને સ્ટેટિક ને વર્બોસ એમ કહીને કંકુને વખોડી હતી, પણ એવું નહીં લાગે આજે આપણે 2017માં એ ફિલ્મ આખી પણ જોઈએ એ તો અશક્ય છે, કારણ કે આપણી પાસે કલાક છે અને 1.25 કલાકથી મોટી ફિલ્મ છે, પણ એના થોડાક અંશો પસંદ કર્યા છે જેમાં
જે વાર્તામાં નથી, પછી પન્નાલાલે ખાસ ફિલ્મ માટે જે એમને સગવડ કરી આપી દ્રશ્યો ઘટનાઓ ઉમેરવાની, એના એક બે એવા સીન્સ મેં લીધા છે. અને ખાસ તો ફિલ્મ જેનાથી બને છે અને ગમી જાય એવી, યાદ રહી જાય એવી બે ગીતો, આમ તો ચારે ચાર ગીતો બહુ સરસ છે, ઇસ્માઇલ વાલેરા અને હંસા દવે. ઇનફેક્ટ હંસા દવેની તો ઓળખાણ જ મુને અંધારા બોલાવે મુને અજવાળા બોલાવે એ ગીતથી થયેલી. અને બેને જે ઉલ્લેખ કર્યો શિકાગો ફિલ્મ ફેસ્ટિવલમાં આને એવોર્ડ મળેલો, એટલે મને અને બીજા પણ ઘણાને એવો પ્રશ્ન થાય કે શિકાગોમાં કેવી રીતે મળ્યો હશે એવોર્ડ. તો એ તાળો એ રીતે મળે કે કાંતિલાલ રાઠોડ શિકાગો આર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં ભણીને પછી ઇન્ડિયા આવેલા. એ સમયગાળામાં 1925માં એમનો જન્મ અને 88માં એમનું અવસાન થયેલું. કાંતિલાલ રાઠોડે ત્યાં ફિલ્મ બનાવતા શીખ્યા. એમણે સુંદર એનિમેશન ફિલ્મ્સ બનાવી છે, ડોક્યુમેન્ટરીઝ અને શોર્ટ ફિલ્મ્સ, જેના માટે એમને ખૂબ એવોર્ડ્સ પણ મળ્યા છે. અને કેનેડાના ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ સાથે પણ, ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે પણ એમણે કામ કરેલું. અને ખૂબ હોશિયાર હશે એવું આપણને લાગે એમનો બાયોડેટા જોતા. પરિણય એમની એક જાણીતી હિન્દી ફિલ્મ હતી જેમાં શબાના આઝમી હતા અને કોઈ શર્મા કરીને અભિનેતા હતા. તો કાંતિલાલ રાઠોડ એક નિર્માતા અને દિગ્દર્શક તરીકે આકાર ફિલ્મ્સના નેજા હેઠળ કંકુ 1969માં બનાવે છે. કદાચ એમણે શિકાગોના ફિલ્મ ફેસ્ટિવલમાં કંકુને રજૂ કરી હશે, જેના લીધે એમને આ એવોર્ડ મળ્યો. અને પલ્લવી મહેતાને એક અભિનેત્રી તરીકે, પહેલી વાર જુઓ 10 વાર જુઓ તો એક અનુભવ એ થાય કે પલ્લવી મહેતાએ સંવાદોથી નહીં, એટલે કે બોલીને નહીં, એટલું કામ આંખોથી કર્યું છે. અરે વાહ, બહુ સરસ. આપણે એમને સરસ, અમારું સદભાગ્ય આપ પધાર્યા છો. આપ અહીં આવીને બેસો તો બધા જોઈ શકે આપને સારી રીતે. એટલે આવો પ્લીઝ. પલ્લવીબેન મહેતા, જેમને શિકાગોમાં ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. આપ બેસો. અને આપણે જોઈશું કે એમણે સંવાદો કરતાં પણ વધુ કામ આંખોથી લીધું છે. અનેક વાર ફિલ્મ જોયા પછી પણ એ જ આપણી સ્મૃતિમાં ટકી રહે છે. તો આ કંકુ ફિલ્મ એની જે મેં વાત કરી, હવે એ પછી એ 1969માં પન્નાલાલ એને હપ્તાવાર જનસત્તામાં છપાવે છે. એટલે અહીં એક આડકતરો પરિચય, હું પન્નાલાલ પટેલ એક લેખક અને કેવી સૂઝવાળા, પપ્પા એમના માટે કોઠા સૂઝવાળા લેખક એવો શબ્દ વાપરે છે. તો જુઓ, એક વાર્તા, 5 રૂપિયાનો માતબર પુરસ્કાર, ચિત્રો સ્કેચ પણ બન્યા. એ પછી એમને લખ84 વાર્તા સંગ્રહમાં પન્નાલાલની શ્રેષ્ઠ વાર્તામાં સમાવેશ, પછી આકાર ફિલ્મ્સ એના ઉપરથી ફિલ્મ બનાવે છે, એ પછી એ હપ્તાવાર નવલકથા તૈયાર થઈ ગઈ. કારણ કે આ સિનારીઓ રચ્યો, પ્રસંગો ઘટનાઓ પાત્રો ઉમેર્યા અને 34 પ્રકરણની નવલકથા જનસત્તામાં છપાઈ છે. એ પછી આ કંકુ નવલકથા 70માં અસ્તિત્વમાં આવે છે. એટલે આપણે જે મિત્રો છીએ એ હવે એમ જ કહીશું કે કંકુ ફિલ્મ એ વાર્તા ઉપરથી બની છે, નવલકથા ઉપરથી નહીં. એમ કહી શકાય કે કંકુ નવલકથા એ ફિલ્મ પરથી રચાઈ છે. એટલે સાહિત્ય ઉપરથી ફિલ્મ અને ફિલ્મ પરથી ફરી સાહિત્ય, એટલે સાહિત્યથી સિનેમા અને સિનેમાથી સાહિત્ય, એવું ચોક્કસ કહી શકાય. કારણ કે સિનેમામાં કાંતિલાલ રાઠોડે, આજે સવારે જ કમલેશભાઈ ઉદાસી જેમણે આ ફિલ્મની ક્લિપ્સ મને કરી આપવામાં ખૂબ સહકાર, દર વર્ષે ઇનફેક્ટ 6 વર્ષથી આપી રહ્યા છે આ ઓડિયો વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન માટે, એમની સાથે વાત કરતાં એમણે પણ કહ્યું કે કોઈકે એમ લખ્યું છે કે ફિલ્મ નબળી બની છે, પણ ના, વાર્તા કરતાં ફિલ્મ ઘણી સારી છે. એ મારો મત છે. કારણ કે કાંતિલાલ રાઠોડે લાઇટ અને શેડો, એમના કેમેરામેન હતા કુમાર જયવંત, એમણે જે સુંદર કામ કેમેરાથી, કેમેરાના લેન્સથી લીધું છે અને લાઇટિંગ છે, એ સીન પણ મેં મૂક્યો છે જેમાં લાઇટિંગનું તમે સ્પષ્ટપણે જોઈ શકશો. પહેલાં હું એટલા માટે બોલી લઉં છું કે બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મ છે અને લાઇટિંગનો બહુ સુંદર પ્રયોગ આ ફિલ્મમાં થયેલો છે, એટલે આપણી લાઇટ્સ બધી અહીં બંધ કરી દઈશું જેથી સારી રીતે જોઈ શકાય.
તો દિલીપ ધોળકિયાનું સંગીત છે, વેણીભાઈ પુરોહિતે ખૂબ સુંદર ગીતો લખ્યા છે. કંકુની વાર્તા કોઈથી અજાણી નહીં હોય, અને હોય તો આ ફિલ્મની ક્લિપ્સ પતે એ પછી આપણે એની વાર્તા કહીશું, જો સમય રહેતો. આમ તો બે જ લીટીની વાર્તા છે, ખૂમો અને કંકુ. એટલે આપણે હીરો હિરોઈન કહીએ તો પણ, કંકુનો પતિ ખૂમો અવસાન પામે છે, કંકુ વિધવા બને છે, એને દીકરો છે 4-6 માસનો, અને એને મૂકીને ખૂમો અવસાન પામે છે. એ પછી કંકુ વિધવાનું જીવન ગાળે છે, અને હીરા, એના દીકરાનું નામ હીરો છે, હીરાના લગ્ન પ્રસંગે એ પૈસા લેવા અને જે વાણીઓ ધીરધાર કરતો હોય એની સાથે એની પાસે એ જાય છે. અને પહેલાં તો સામાન લેવા જાય છે લગ્ન પ્રસંગે, સાડી ને ગોળ ને એ બધું. પછી જ્યારે જાય છે રૂપિયા લેવા, ત્યારે આ અકસ્માત રીતે ઘટના બને છે. મલકચંદના સંપર્કમાં આવે છે, ગર્ભવતી થાય છે વિધવા કંકુ. અને પછી બધાને એમ કે ગામમાં બધાને ખબર પડી જાય છે કે કંકુ ગર્ભવતી થઈ છે. કંકુને શરમ બિલકુલ નથી. અને એક ઉલ્લેખ જે અમૃતભાઈએ કર્યો છે એ મારે અવશ્ય કરવો પડે કે 1968માં પન્નાલાલ કંકુ નવલકથા લખે છે ત્યારે આ વાક્ય જે આજે તમે વિચારો 2017માં આ તો હવે સ્વાભાવિક થયું છે. કંકુ ગલા કાકા, એના જે પડોશી સંબંધી છે એમને પૂછે છે, ગલા કાકા મનેખ કોક ફેરા ઠોકર ખાઈ જાય ને મારા જેવી દશા થાય તો વગર પૈણે બાળકને જન્મ આપી શકે એવું ઠેકાણું ધરતીના પટ ઉપર કોઈ નહીં હોય. આ પન્નાલાલ 1969માં લખે છે, ચલો 70માં લખે છે, આજે એ શક્ય બન્યું છે. પણ એ કંકુ જે એમણે આત્મ સ્વમાનવાળી કે આત્મગૌરવવાળી એક નારીને કલ્પી છે, અને હું ચોક્કસ કહીશ કે કંકુની જે આપણા મનમાં જે પ્રતિમા મૂર્તિ કહો કે જે સ્વરૂપ આપણે કંકુનું મનમાં ઊભું કરીએ, પલ્લવી બેને અદ્દલો અદ્દલ એ કંકુને જીવંત કરી છે ફિલ્મમાં. અને ખૂબ સુંદર રીતે કંકુની જે સુંદરતા છે, કંકુ જે રીતે બોલે છે, જે રીતે ચાલે, તમને પલ્લવી બહેન જ પછી જ્યારે કંકુ નવલકથા બધા વાંચશો ત્યારે પલ્લવી બહેન જ યાદ આવશે. તો આ વાત છે કે કંકુ છેવટે ગામ લોકોની શરમે કંકુને પરણવું પડે છે. અને ત્યાં વર્ષો બાદ પન્નાલાલને એક મુલાકાતમાં કોઈ પત્રકાર, હું ભૂલતી ના હોઉં તો રવિન્દ્ર ઠાકોર, પૂછે છે, અને એના જવાબમાં પન્નાલાલ કહે છે કે કંકુમાં પણ મેં નારીનું જે સ્ત્રી માટે, પન્નાલાલ કહેતા કે જે મગની બે ફાળ હોય એ જ રીતે હું સ્ત્રી પુરુષની કલ્પના કરું છું, સ્ત્રીઓએ અમુક નિયમો અનુસરવા અને પુરુષે અમુક નિયમો અનુસરવા એમાં હું બિલકુલ માનતો નથી. અને એટલે એક જે સંવાદ પન્નાલાલ પોતાના સ્ટેટમેન્ટમાં જ્યારે કહે છે ત્યારે કહે છે કે તપ તૂટ્યું, 15 વર્ષથી કંકુ વિધવા તરીકેનું જીવન ગાળે છે, તો તપ તૂટ્યું એનું દુઃખ નથી, જેટલું દુઃખ તપ છૂટ્યાનું છે. કારણ કે હવે એને પરણવું પડે છે, એને નથી પરણવું. પણ એ 1936નો કે એ જમાનો હતો, અને ગાંધીજીનો પ્રભાવ હતો, અને ઘણું બધું વિવેચન કરી શકે જે વિવેચકો હાજર છે, અથવા એ સમાજ નહોતો કે ભાઈ કોઈ વિધવા ગર્ભવતી થાય તો એકલી પોતાના બાળકને લઈને રહી શકે. કંકુને રહેવું છે, પણ કે ના, આ મારું તપ હવે છૂટી જશે, કારણ કે પરણીને એ પાછા એ સંસારમાં, એ ચક્રમાં એને જોડાવું પડે છે જ્યાં એણે ફરી સંસાર માંડવાનો થાય છે. તો આ કંકુની વાત છે. અને એક જ નાનકડું વાક્ય પન્નાલાલે કંકુ નવલકથા પૂરી થાય છે કે જ્યારે કંકુ બાળકને જન્મ આપે છે અને કાળું જેને દાધા રંગો કે ઘેલો એવો બતાવ્યો છે એ કંકુને ગોળ ધાણા ખવડાવે છે, અને પછી બધા ખુશી ખુશી રહે છે. મલેકચંદને કંકુ નવલકથામાં એમણે પશ્ચાતાપ, સાચા અર્થમાં. અને ગલા કાકા કહે છે મલેકચંદને કે શેઠ તમે ક્યાં ઓછું તપ કર્યું છે, કારણ કે મલેકચંદ 3 વાર પરણેલા અને વિધુર થયેલા અને એકલા જ રહેતા હતા, એટલે કે તમે તપ કર્યું, ક્યાં ઓછું તપ કર્યું છે. તો મલેકચંદ પશ્ચાતાપ કરે છે, જાત્રા કરે છે અને ઘણું ધર્માદુ દાન ધર્માદુ કરે છે,
અને છેવટે એ છેલ્લા પાના ઉપર એવું છે નવલકથામાં કે મલેકચંદ ઘણીવાર આવીને એને ખબર પણ પડે છે કે આ કંકુથી થયેલો દીકરો એનો છે, તો એક નજર નાખી જાય છે સ્નેહભરી પોતાના બાળક ઉપર. અને કંકુ કાળું સાથે જે સમજથી, કારણ કે છેવટે લગ્ન પણ એક સમજનો વ્યવહાર છે, કંકુ સમજથી રહે છે કાળું જોડે અને બધા વખાણે છે અને કહે છે કે આ દીકરા માટે એવું બોલે કે જો તારે તને કંકુ જેવી માં મળી છે. અને છેલ્લું વાક્ય પન્નાલાલ લખે છે, આ કંકુનો સંસાર છે. તો એ રીતે 320 પાનાની આ નવલકથા પૂરી થાય છે. પેલી 20 પાનાની વાર્તાના આધાર ઉપરથી કાંતિલાલ રાઠોડે ફિલ્મ બનાવી. રાષ્ટ્રીય પુરસ્કાર, એક વાતની ચોકસાઈ ખબર નહીં કેમ મારાથી નથી થતી કે કંકુને પ્રથમ રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાદેશિક ભાષાની ફિલ્મ માટે મળેલો, એવું ક્યાંકથી આપણે કોઈએ વેરીફાઈ કરવું પડે. કારણ કે જ્યારે વેબસાઇટ પર જોઈએ ત્યારે મહેંદી રંગ લાગ્યો ને એવી 3-4 ફિલ્મો એની આગળ આવે છે. પણ આપણે એટલું તો કહી શકીએ કે સાહિત્ય કૃતિ પર આધારિત જો કોઈ ફિલ્મને પહેલીવાર નેશનલ એવોર્ડ મળ્યો હોય તો એ કંકુ છે. અને એક લેખક તરીકે પન્નાલાલે દરેકે દરેક પાત્રને પૂરતો ન્યાય કર્યો છે. મારે જે ક્લિપ્સ બતાવવાની છે, કારણ કે 6 વાગવા આવ્યા છે અને આપણે પછી છેલ્લે 10-15 મિનિટ ખાસ કરીને જે યંગસ્ટર્સ આવ્યા છે એમને કંઈ કહેવું હોય તો એના માટે રાખીશું. જે મેં ક્લિપ્સ પસંદ કરી છે એમાં જે પહેલું ગીત તો આપણે લગભગ મોટાભાગના જોઈ ચૂક્યા, કારણ કે ઓડિયન્સને એટ્રેક્ટ કરવા માટે પણ એ ગીત વગાડવાનો મેં આગ્રહ રાખેલો. તો એ લુચ્ચા લોપચની આની લૂમ, એ ગીત પહેલું 2 મિનિટનું પૂરું થવા આવ્યું. અહીંનો ઘટનાક્રમ એવો છે ફિલ્મનો કે આપણે શરૂઆતમાં ગીત વરસાદનું છે, કારણ કે ખુમાનું અવસાન ફિલ્મમાં જે રીતે થાય છે એમાં સિનારિયો એવો છે કે એ ખુમો અને કંકુ ખેતરમાંથી પાછા આવે છે અને પાછા આવતા જુએ છે કે બળદો અટકી જાય છે. તો કે કેમ અટકે છે, તો કે કંઈક ડર જેવું છે. અને પછી તળાવની પાળ તૂટતી હોય છે, ખૂમો એમાં લાગી જાય છે, કંકુને ઘેર કે છે ગામમાં જઈને બધાને બોલાવી આવ. અને ખૂમો એટલો બધો શ્રમ કરે છે કે એને આ વરસતા વરસાદમાં પણ ગામ લોકોને ખાસ કરીને બધાની ખેતીને બચાવવા માટે એટલું બધું એ પ્રયત્નો કરે છે, માંદો પડે છે, એને તાવ, પુષ્કળ તાવ આવે છે અને એવો માંદો પડે છે કે 25 વર્ષનો કાળું અરે ખૂમો એમાંથી ઊભો થઈ શકતો નથી અને ખુમાનું અવસાન થાય છે, કંકુ વિધવા બને છે. તો પહેલો સીન એ છે ગીત અને તરત એના પછી એ. અને બીજો સીન છે કંકુ રૂપિયા લેવા. દીકરાની જાન જવાની છે હીરાની, એના આગલા દિવસે કંકુ મલેકચંદ પાસે રૂપિયા લેવા જાય છે. એ સીન અગત્યનો એટલા માટે છે કે કાંતિલાલ રાઠોડ એક સર્જક તરીકે પૂરેપૂરા આપણી નજર સામે તાદૃશ થાય છે કે સાહિત્યનો જે શબ્દ છે એને કેમેરાથી, કેમેરાના લેન્સથી તમે, પન્નાલાલ તો એક જ શબ્દમાં, એક જ વાક્યમાં જે કંકુ અને મલેકચંદ વચ્ચે બને છે, એક જ વાક્યમાં વાર્તામાં લખે છે કે વર્ષો પહેલાની માજમ રાત જાગતાના સ્વપ્ન શી બની રહી. આ વાર્તામાં એક જ વાક્ય છે જેના કારણે કંકુનું આખા જીવનનું પરિવર્તન થાય છે. નવલકથામાં એ વાક્ય એ રીતે છે, અંધાર ઘેર્યા આ ઓરડામાં રૂપિયાની એ ગણેલી થપ્પીઓ છન્ન કરતી આખાએ ઓરડામાં છિન્ન ભિન્ન બની રહી. કારણ કે એ વખતે તો પેલા સિક્કા અને એનો અવાજ, એ એટલે અવાજનો, સાઉન્ડનો, ધ્વનિનો જે ઉપયોગ કાંતિલાલ કરે છે અને ખાસ કરીને પ્રકાશ, લાઇટ એન્ડ શેડો, કેમેરાની કમાલ જ એ છે કે કેટલું બધું બતાવી શકે. હું માનું છું કાંતિલાલ રાઠોડે આ ફિલ્મ બ્લેક એન્ડ વ્હાઇટમાં બનાવી એની પાછળનું કારણ આ ફિલ્મના જે મુખ્ય દ્રશ્યો છે ને એમાં એમણે જે લાઇટ અને શેડોની કમાલ કરી છે, એટલે કેવી રીતે કેમેરાનો લેન્સ સાહિત્યને પ્રગટ કરી શકે. કારણ કે કંકુના આગળના વર્ષમાં લીલુડી ધરતી પ્રથમ ગુજરાતી રંગીન ચિત્ર ચુનીલાલ મડિયાની નવલકથા પર આધારિત આવી ગયેલું હતું. એ પછી કંકુ બ્લેક એન્ડ વ્હાઇટમાં બને છે. તો મારે તો આટલું જ અત્યારે કહેવાનું છે. એ પછી આપણે 5-10 મિનિટ જો બચશે તો મિત્રો સાથે વાત કરીશું. હા,
એ કંકુ મલકચંદ ત્યાં રૂપિયા લેવા જાય છે એ દ્રશ્ય છે. એ પછી મુને અંધારા બોલાવે, મુને અજવાળા બોલાવે, એમાં એક સરસ રીતે ક્લોઝઅપમાં લેવાયેલું છે અને એમાં તમે પલ્લવી બેનને અહીં પણ જોશો અને અહીં પણ જોશો કે કેટલી સુંદર રીતે એ આખી રજૂઆત, અને તમને આમ થોડી ઝણઝણાટી પણ થાય કે આ કેવો ભાવ પ્રગટ થાય છે. એ પછીનું દ્રશ્ય છે જે મારે ખાસ એટલે બતાવવું હતું કે એમાં આ જે આપણે જેને વુમન એમ્પાવરમેન્ટ કહીએ છીએ ને, એ આ ગામડાની સ્ત્રીઓ એના દ્વારા પ્રગટ થાય છે. ગલા કાકાની વહુ, નવલકથામાં એ જ ઉલ્લેખ છે, વાર્તામાં એ જ, એ ડોશીનું નામ ક્યાંય પન્નાલાલે લખ્યું નથી. મેં બહુ પ્રયત્ન કર્યો શોધવાનો, પણ આ એમની કમાલ હતી. જાત્રા કરવા જાય છે તો ગલા અને પાછો શેઠની જોડે તો જણ, હવે જણ લખ્યું છે તો એમ થાય બે જ અક્ષરોમાં કોઈનું નામ લખ્યું હોય તો, પણ જણ 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 એવું ચાર પાંચ વાર આવે કે જોડે ગયેલો જણ એમ. તો એ છે એ એ સ્ત્રીઓ, ભલી છે પડોશી, ગલા કાકાની વહુ છે ડોશી, અને કંકુ એની પાસેથી, અને એને જે ગલા કાકાની વહુ કહે છે એ સંવાદો તમે સાંભળજો કે એ કેવી રીતે કંકુને એમ કે એ આપણે સાંભળીશું. ચાલો અને પછી છેલ્લો, જો સમય રહે તો, જે છેલ્લું દ્રશ્ય જોવાનું છે એમાં કાળુ સાથેનું કંકુનું જીવન સહેજ ગીતમાં પ્રગટ થાય છે, અને સૌથી છેલ્લું દ્રશ્ય છે જેમાં કાળુને પુત્ર જન્મે છે, અરે કંકુને પુત્ર જન્મે છે અને કાળુ એને ગોળ ખવડાવે છે. અને એક સાચો ફિલ્મ સર્જક કશું વધારે લાંબુ ન કરતા માત્ર ફ્રીઝ ફ્રેમ, એ આ જે બધા આર્ટ સિનેમાવાળા હતા મૃણાલ સેન, સત્યજીત રે, એ ફ્રીઝ ફ્રેમથી તમને એ 5 સેકન્ડમાં પણ 5 મિનિટ જેટલું કહી દે. કારણ કે જેવી ફ્રીઝ ફ્રેમ થાય ને એટલે તમારું મગજ એક્ટિવ થઈ જાય કે આ કંઈક છે આમાં કે જેને આપણે ધ્યાનથી જોઈએ. તો એ ફ્રીઝ ફ્રેમ સાથે કંકુ ફિલ્મ પૂરી થાય છે. તો આપણે હવે ઓડિયો વિઝ્યુઅલમાં કંકુને માણીએ. હજમ કરી નયનોમાં દુરહન મન મન માત રતિ
ભેંસ મરી ગઈ હશે મૂર્ખા, આ ધરતી પર કશું કઈ નવું બનતું જ નથી. હવે મારી સાથે તાકી શું રહે, તાકી શું રહે, બોલે તારે કે બોલવું હોય પણ કાકા તમે બોલવા દો તું ને, કે તારા મોઢે મેં તાવું માર્યું છે. તમે બોલતા પણ તો એ ગધેડા સાંભળવાનું કામ ને છે કે જીભ ને, તારે જે કહેવું હોય કહી દે. શું કહો તો પાદર તો ગામમાં છું, ખૂમો મરી ગયો. કોણ ખૂમો? ખૂમો માના. ખૂમો માના? અરે હું બોલો ખૂમો માના. હવે આ ચોપડામાં પાંચ સાત ખૂમા મુવા છે ને. ખૂમા અને કંકુની તો ગુપ્તી રેડી હતી કાકા. છ મહિનાની ફરે મેલેવી ને આવી હોતો હતો. હાંભર્યું છે કે બાઈ બાપરી બહુ અલાપ કરે છે. અરે વિલાપ કેવા ગાંડા, જે કોમમાં નાતરી થતું હોય એમાં વિલાપ છે ના, અને જો કરે ને તો હાથું નહીં માનવાનું, લોકડા જ રોવું પડે. પણ કાકા ખુમા અને કંકુને તો ભારે હેત હતા. અરે ગયે વર્ષે બે જણા મારી પાસે આ ઘણીના લીગડા લેવા આવ્યા હતા. ભારે લેરી હતા બે જણા. અરે અરે બહુ ખોટું. હા
સંભાળીને આવજે, જરાક વાર અંધારું લાગશે. આવા બાજુ છપ્પનિયા કાળની કળા છે. આ તો આ વચ્ચે દાણું વાંસીને ભીતની જેમ થાપી દીધું, એક કઈ સાડી નહોતી ગઈ. આજે ઉંદરે છપલો કાળ ભરાઈ રહ્યો છે. ભીતી નહીં, હવે દેખાય છે? જો આ પટારો દેખાય છે થોડું થોડું. બસ તો ચડી જા પટારા ઉપર અને એક પછી એક વાસણ પીલાવ મને. આ બધા વાસણ ઉતારવા પડશે. હવે એક એક તને કહેતો હતો હે, ચડી જાવ. સંભાળીને ચડજો બરાબર. હા બસ, હા એ નહીં, એ નહીં. હા ચાલો, હવે ઉપર કરો બોલો. આ ઉપર પિત્તળ નો સંભાળજો, સંભાળજો પાછળ ધપ્પો ના લાગે. હા હા હવે લાવ. હા સંભાળ નતો કે. હા હા ખોટો ખોટો મારે છે. તમારી પાસે કેટલો સ્વાગત કરાવી કરવી પડે ભાઈ. જો ઉભી રહે ત્યાં, હવે ઉપર આવું છું. મહેરબાની કરીને બોલતી નહીં જરા. હા કેવું ખાતાવું પડે છે તે. અરે તું તો પડશે ને, સાથે મને પાડશે. અરે કંકુ ઘર તો ખરી, તમારા ગળેલામાં હું શું કરું? હા 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 પછી નથી ધીમે ધીમે છે.
અનાથ કંકુ અરે બપોરે રણ વટાવી ને મમતા તારે મારો તો કઈ ડર ઉઠ્યો છે. જો તું સાચું ચેતવ કરશું તો મારા આ પહેલામાં શક્તિ દિવસથી જ બાકી રહેશે. કઈ દઉં રહી સાચી વાત જુઓ. આ હાથે તે કેટલી સુવાવડો કરી તેની તમને કઈ ખબર છે? અલી મને જણા પાસે ફરવે મને કહેતી હોય તો મહિના સુધી તૈયાર છું. બોલ ચોથો ઉતરતો ને પાંચમો બેસતો. આજ જવાબ ખરો કે ખોટો? ઘેર લાવ્યો હતો મેં તાવ નથી. ઘેર ખાય તારું ખાતરું ઠીક છે. આ પરથી ભલું છે તો હવે મોઢેર લાગ્યો. બાકી ઝાડ માત્ર કોઈને ઓછો તો કોઈને વધતો વારો તો લાગે જ છે. પછી મને કહેવાય કેમ ગણી ખરી વાત છે ભાઈ. એક તો જોઈ અને તે પાછી કંકુની માથે પડી આવ્યા હોય એવા ભાઈડાની ખરાબ દાનત કંકુ પાછળ ફરતી હતી. હું કહું છું કે ધન કે આવી હિંમત ને કે આટલા વર્ષ કાઢ્યા. બાકી આ ટકા ગાળામાં કોણ નથી જાણતું તારું તપ. ગણનાર પુરુષ તો ગણના ના તો ગણો ભૂલે એટલે તારો ભૂલે. હવે મારા જેવી કોઈ મૂળ મારે ને તો ચોપડા જેવી ના મોઢા પર કહીએ. એક વર્ષ તો સંસાર માંથી નીકળી દેખાય. બાકી સીટ તો ગાડી પાછા લખે આથી પાસે છોડે કુતરા ભૂસતા. એ કાળા મુખાનું નામ નામ દસ તો ઘટ શકતો ઘટશે. એટલી તું ખાતરી રાખજે કે નામ તો દીધી લઈ એ જમીનમાં દાટી લઈ. આ મારા મનથી એમ કે બેસતું આવતું હોય તો સીતા જેવો તારા લુગડા પહેરાવી દઈએ. હા હા એને તમે સંગ્રહ છૂટકો છે. નામ તો કાકી કોણ હશે? મનમાં ને મનમાં તો ઘણા ભાઈ ફાંફા મારતા હતા પણ આ વાઘણથી જીતાતા. હા કે વાઘણ હોશિયાર થઈ ગયું બાપડી. તપેશના તપ ખૂટ્યા તો મને ત્યાં શા લેખા બોલું. આ અસ્ત્રીનો અવતાર જ ખોટો છે. આ લાખ દંડ તપ કરો ને અથડાતા કઈ લખ્યા તો આદરું આખી રાત પાણી ને દૂર થાય.
મલકો બોલે તો મોહ કયા તો મેં ના આપી તો મોહ કહી આપે છે કાકી કોઈ હવે લોન માં જાજા મારી બાઈ હવે તમને લોન દઈએ ને તો ગધેડે બેસતો વખત આવે ઘરે જા એ વખત જરાક જમે અવસારો કરો એટલે તો એ દબાયેલો મને નમતો તો છું પણ એ વગર મને માગે તેટલી જોખે પર ઘરે જા શિયા બાઈએ બાજી બગડી આપી છે જા શક્ય તેટલું દર્શાવવા પ્રયાસ કરેલો. તમે જોઈ શક્યા હશો કે પલ્લવી બેને કેટલી સુંદર રીતે આંખોથી અભિનય કર્યો છે. ખરેખર પલ્લવી બેન આપને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ આનંદ થયો આપ અહીં આજે આવી શક્યા. કોઈને કંઈ પ્રશ્ન, ખાસ કરીને આપણે યુવા પેઢીમાંથી કંકુ ફિલ્મ માટે થતો હોય તો બેસી રહેજો. આપણે પલ્લવી બેન પાસેથી 2 મિનિટ એમનો અનુભવ, એમને કંઈ કહેવું હોય, કારણ કે 47 વર્ષ થયા આ ફિલ્મને. તો પલ્લવી બેન આપ. હલો, સાબરમતીમાં ઘણા નીર વહી ગયા છે, ઘણો સમય થઈ ગયો. મારી પણ યાદદાસ્ત તાજી થઈ આજે, અને બસ કંકુમાં કામ કરવાનું મળ્યું એ મારું સદભાગ્ય છે. અને એને હું મારું ગૌરવ પણ ગણું છું. કાંતિભાઈ પણ એક ખૂબ સુંદર દિગ્દર્શક હતા, અને આ વાર્તા કેમ ગમી એમ હું વિચારું તો મને લાગે છે કે આમાં એ વખતે 1936ની સાલમાં પન્નાલાલભાઈએ ગ્રામ લોકોની માનસાઈ મહાનતા બતાવી હતી. એ રીતે કે કંકુથી ભૂલ થઈ ગઈ પણ ગામ લોકોએ એને તિરસ્કારી નહીં, એને માટે કોઈ એક પણ શબ્દ કોઈ ખરાબ ના બોલ્યો, પણ કહ્યું કે થાય, હવે માણસ છે, આટલા વર્ષો એ વિધવા રહી છે, થઈ ગઈ ભૂલ, હવે આપણે એને બચાવવી જોઈએ. અને એ રીતે એ લોકો કાળુને તૈયાર કરે છે અને એની જોડે એના લગ્ન કરાવે છે. એટલે આ
માણસાઈ છે, એક મહાનતા છે, એ પણ લાલભાઈએ બતાવી છે અને એટલે જ આ વાર્તા પણ મહાન થઈ ગઈ છે. હવે અત્યારે આ હું જોઉં છું તો મને, હું આ છું એ હું પોતે જ મારી જાતને ઓળખી નથી શકતી, એટલે મેં કહ્યું કે સમય ઘણો વહી ગયો છે પણ આજે આટલા વર્ષે ફરીથી આ દ્રશ્યો જોવા મળ્યા એનો મને આનંદ છે. તમે બધાએ પણ માણ્યા એ દ્રશ્યો, એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. દ્રષ્ટિબેને ખૂબ સુંદર રીતે બધું જ કહ્યું છે, વાર્તા વિશે, નવલકથા વિશે, ફિલ્મ વિશે, એમનો પણ ખૂબ ખૂબ આભાર. આભાર. થેન્ક યુ વેરી મચ. હવે પ્રશ્ન છે કે સમય વધારે નથી તો કાર્યક્રમ પૂરો કરીએ, કે આપને કોઈને કંઈ પૂછવું છે? છે પ્રશ્ન, એક કે બે પ્રશ્ન લઈએ. પલ્લવીબેનને જરા મારે પૂછવું છે, જ્યારે ફિલ્મ બની રહી હતી એ સમયનો કોઈક યાદગાર કોઈ તમારો અનુભવ હોય કે કોઈ? શૂટિંગ વખતે અનુભવ તમારો કોઈ સંસ્મરણ? શૂટિંગ અહીંયા વીરપુર ગામમાં કર્યું હતું અને પછી આ જે બધા વરસાદના દ્રશ્યો હતા એ સરભણ પાસે, સરભણમાં કર્યા હતા. અને કાંતિભાઈને એવી ઈચ્છા હતી કે નેચરલ વરસાદ વરસે, એટલે ચોમાસામાં અમે શૂટિંગ કર્યું હતું પણ એ વર્ષે કંઈ વરસાદ વરસ્યો જ નહીં, વરસ્યો જ નહીં, વરસ્યો જ નહીં. રાહ જોઈ જોઈને 15-20-25 દિવસ અમે ત્યાં બેસી રહ્યા હતા વરસાદની. અને આખરે આ ગીતનું શૂટિંગ અંધારા બોલાવે એ મુંબઈ સ્ટુડિયોમાં આર્ટિફિશિયલ રેન જોડે કરવું પડ્યું. હું એ વખતે અમદાવાદમાં રહેતી નહોતી, મારા હસબન્ડની નોકરી હતી, દિલ્હીમાં હતા અમે, એટલે દિલ્હીથી આવવું જવું ફાવે નહીં. અને મને લાગ્યું કે ફિલ્મ કરવી હોય તો ઘર બહાર છોડી દેવા પડે, એને આગળ મૂકવા પડે અને ફિલ્મો જ કરવી, એને પૂરતો ન્યાય આપવો હોય તો. એટલે પછી બીજી ફિલ્મો ના કરી. કદાચ ગુજરાતમાં રહેતી હોત તો કરી હોત, પણ ગુજરાતની બહાર હતી એટલે ના કરી. નાટકો કરતી હતી, નાટકો ઘણા કર્યા. આપને કેનેડામાં એવોર્ડ મળી ગયા પછી આપ ઇટાલીમાં તો રહેતા હતા, તો સોફિયા લોરેન્સ કે કોઈ સાથે પરિચય થયો ખરો કોઈ જાતનો? એવોર્ડ મળેલો એટલે રિકગ્નિઝેશન, ત્યાં કોઈ શોર્ટ ફિલ્મ કે કોઈ એવા આપના સંભાળના હોય તો ફિલ્મોને લગતા, ભલે હોલિવૂડ સાથે હોય કે ઇટાલિયન વુડ સાથે હોય? એવોર્ડ મળ્યો પછી એવું કંઈ થયું નથી. ના, એવા તો એમના કોઈ સંભાળના કોઈને કંઈ કહેવું છે કે આપણે પછી? હવે મને, હું માનું છું કોઈ યંગસ્ટર્સ, બાળકો, વિદ્યાર્થીઓ. દ્રષ્ટિબેન, આપને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ અભિનંદન, કારણ કે આ ફિલ્મ એપ્રિસિએશન આ લેવલનું અને કદાચ એક બધા પણ પ્રેરણા લઈશું.
એક એવો પ્રેક્ષક છું કે જે મેં ઓરિજિનલ ફિલ્મ જોઈ નટરાજ સિનેમામાં 1969માં. નટરાજ સિનેમાની પણ શરૂઆત હતી અને કદાચ પહેલો વખત એવો હશે કે જ્યારે ગુજરાતી ફિલ્મનું એ હાઉસફુલ જતો હતું અને એ વખતે મારી ઉંમર માત્ર 12 વર્ષની હતી. પેલા ગાડાના પૈડા ફરે છે અને પેલા પલ્લીબેનને પગ હલાવે છે એ વખતે એમની એ જે સીન છે મારા મગજમાં બરાબર કોતરાઈ ગયો છે. ત્યાર પછી પેલો અંધારા અજવાળે અને છેલ્લે આપણે જોયું મારો પિત્ર મલકો, ત્યારે પેલી સાઈડ માત્ર સાઈડની આંખો કરીને પલ્લીબેન પહેલાને જ્યારે કહેતો હોય કે પેલા બેનને કે તું તારું કામ કર એમ કહેતો હોય એવી જાતની એમની આંખો, એ આઈ રીલિવડ. આજે 47 વર્ષ પછી એ વખતે 12 વર્ષનો કિશોર હતો, ઉગતો કિશોર, પણ ત્યારે પણ લાગે છે કે એ મારું ધ્યાન એ પિંડી તરફ ખેંચાયા કરતું હતું. એમના ચહેરાના જે ગાલ પર ને પેલે જે ચમકાટ પર ખેંચાતું હતું, દેટ મીન્સ કે 12 વર્ષે પણ બાળક એ તરફ એ બાળક કિશોર બનતું હોય ત્યારે આવી રીતે અનુભવતો હશે. અને આઈ રિયલી એન્જોયડ ધ મૂવી ઇવન એટ ડે 12 એન્ડ ટુડે આઈ સો ધ એક્સેપ્ટ વેન આફ્ટર વેન આઈ જસ્ટ રિટાયર્ડ ફ્રોમ અ જોબ સિનિયર જોબ. I really enjoyed this. આપણે ફિલ્મોમાં ઇવન અમિતાભની પિક્ચરોમાં પણ ડોક્ટરોને બહુ વિચિત્ર ચિત્ર રહીએ છીએ. અમર અકબર એન્થનીમાં બ્લડ ડોનેશન 3 જણા સામટું કરે છે, બાટલીમાંથી લોહી ઉપર કેવી રીતે જાય, માણસમાંથી લોહી ઉપર જાય છે ને એનું એક લોહી પેલાને જાય છે, હિન્દુ મુસ્લિમ ક્રિશ્ચિયનનું લોહી એક સામટું જાય છે. આવું બધું આપણે ચલાવી લીધું છે. અને આટલી બધી સુંદર ક્લાસિકમાં હું એક ડૉક્ટર છું, જ્યારે પોતાના પતિને એટેક જેવું લાગે કે છેલ્લો વખત છે એવું લાગે છે, સી સિમ્પલી પમ્પિંગ લેફ્ટ સાઈડ, એ કાર્ડિયક મસાજ આપે છે. મારા તો આંખમાં પાણી આવી ગયા બેન. હું એક ડૉક્ટર છું, મને એ વખતે મેં ફિલ્મ જોયેલી છે પણ મને બિલકુલ ખ્યાલ નહીં કે આમાં કાર્ડિયાક મસાજ આપે છે, એ આજુબાજુ કોઈક મદદરૂપ થાય એ બધું જુએ છે, લાગણી વેળા નથી બતાવતી, નકરી વાસ્તવિકતા. અને આઈ ટેલ યુ હેડ્સ ઓફ બેન, મને પ્રણામ કરવા દો પ્લીઝ. આ કાંતિભાઈને બી પહોંચાડે, એમનો આત્મા જ્યાં હોય ત્યાં શાંતિ રહે. પણ આઈ એમ જસ્ટ આઉટ ઓફ કંટ્રોલ મેડમ, પ્લીઝ. થેન્ક યુ સો મચ. મૂળ આશય એ છે કે પાછલી હરોળમાંથી કોઈ બેસે ને એમને કંઈ દ્રષ્ટિને પૂછવું. આ બધા તો ભાવકો અને ચાહકો છે જેમણે ફિલ્મ જોયેલી જ છે, અને આ એપ્રિસિએશન એટલું મોટું છે કે પૂરું નહીં થાય. કોઈ યંગસ્ટરને પ્રશ્ન હોય તો પ્લીઝ પૂછો. પ્રશ્ન જ છે ને, એમની નવલકથામાં જે નારી પાત્રો જે સર્જકે રજૂ કર્યા છે એ એટલા બધા સરાહનીય છે, એ રીતે આદરણીય છે. સૌથી આપણે લઈએ કંકુમાં જે રીતે કંકુનો અભિનય અને જે પાત્રને જે બિરદાવ્યું છે એ રીતે માનવીની ભવાઈ, એમાં રાજુનું પાત્ર લો, મળેલા જીવમાં જીવીનું પાત્ર લો, તો નારી પાત્રોને એટલા સુંદર રીતે એમને ઉપસાવ્યા છે. મેં પન્નાલાલ અને મળ્યા એ બંનેની જાનપદી નવલકથાઓ પર PhD કરેલું છે અને બંનેનો સાથે કમ્પેરેટિવ સ્ટડી કરેલો છે. એમાં પન્નાલાલ મારી રીતે એ નારી પાત્રોને એટલા બધા ઉપસાવે છે, એટલા બધા આદરપાત્ર રીતે એ રજૂ કરે છે, એ એ મળ્યાની તુલનામાં પન્નાલાલ ઘણા બધા એ રીતે અગ્રસર. થેન્ક યુ સો મચ. બીજા કોઈને પ્રશ્ન? પાછળ યંગસ્ટર્સ. મેં એક સ્ટોરીને લેખક તરીકે જોઈ છે, હું લેખક બનવા માંગુ છું. લેખક માટે કરુણાત્મક લખવું સૌથી અઘરું હોય છે મારા મતે, અને જે રીતે મેડમે કરુણાત્મક ભજવ્યું એ સૌથી સરાહનીય છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. સંજીવની પ્રકાશનનો સ્ટોલ છે, ત્યાં પન્નાલાલભાઈના બધા જ પુસ્તકો અવેલેબલ છે, પ્લીઝ મુલાકાત લો. ભરતભાઈ પણ અહીંયા છે. ભરતભાઈ ગયા, અચ્છા ભરતભાઈ એ સ્ટોલ પર છે, દ્રષ્ટિબેન પણ ત્યાં હોય છે. સંજીવની પ્રકાશન યુનિવર્સિટી પ્લાઝામાં, યુનિવર્સિટી પાસે, ત્યાં કાયમી એનું સરનામું છે. પન્નાલાલભાઈના તમામ પુસ્તકો એ સંજીવની જ નામ એટલા માટે છે કે તમામ પ્રકાશનો ફરીવાર એનું મુદ્રણ થઈ રહ્યું છે, એનું પ્રકાશન થઈ રહ્યું છે, એટલે પ્લીઝ ત્યાં વિઝિટ કરજો. કંકુની DVD આઈ થિંક નવરંગ પર અવેલેબલ છે, નવરંગ રાજકોટની મને લાગે છે કંપની છે, અને અહીંયા મોઝરબેરનું જે પહેલાં વિડીયો વર્ડ જે જોધપુર 4 રસ્તા છે ત્યાં અવેલેબલ છે. કાયમી સાચવી રખાય એવી આ DVD છે. હું વધારે સમય નથી લેતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વતી, 94.3 MyFM વતી આ સેશન અહીંયા આપણે પૂરી કરીએ છીએ. હું દેવેનભાઈ ભટ્ટ આસિસ્ટન્ટ મેનેજરને વિનંતી કરીશ કે પલ્લવીબેનનું સન્માન કરે. દેવેનભાઈ
આ સુંદર સેશન માટે દ્રષ્ટિ પટેલ. અને સાથે સાત દિવસ આ સમગ્ર કાર્યક્રમોનું સફળતાપૂર્વક સંચાલન કરવા માટે છાયાબેન ત્રિવેદી. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. પન્નાલાલભાઈની જન્મજયંતિ નિમિત્તે આટલા સુંદર કાર્યક્રમમાં આપ લોકો આવ્યા અને એને દિલથી માણ્યો. આપ સૌને થેન્ક યુ સો મચ. ગુડ નાઇટ. થેન્ક યુ.